ચકલાવમાં પરિવાર ઉપરના રૂમમાં સૂતો હતો અને ચોરોએ નીચેના રૂમનું તાળું તોડી ચોરી કરી પલાયન. 1,50,000ના મત્તાની ચોરી કરી ફરાર થતી ચડ્ડી બનિયાનધારી ગેંગ ફળિયામાં લાગેલા સીસીટીવી કેમેરામાં થઈ કેદ. પારડી કોટલાવ ગામે ગત રાત્રિના ચડ્ડી બનિયાનધારી ગેંગ એક ઘરને નિશાન બનાવ્યું હતું. પરિવાર જ્યારે ઉપરના માળે રૂમમાં સૂતા હતા ત્યારે ચોર ગેંગ નીચેના ઘરનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રાખેલા સોનાના દાગીના અને રોકડ મળી કુલ્લે રૂપિયા 1,50,000ના મત્તાની ચોરી કરી ચોર ગેંગ પલાન થઈ ગઈ હતી. સવારે પરિવારને ચોરીની જાણ થતાં જ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પારડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. જોકે ફળિયામાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચડ્ડી બનિયાનધારી ગેંગની હરકતો કેદ થવા પામી છે. પારડી તાલુકાના કોટલાવ ગામે ભંડારવાડ ખાતે રહેતા નેવિલ રમેશભાઈ ભંડારી ઉંમર વર્ષ 36 ગત બુધવારની રાત્રે લગભગ 9 વાગ્યે તેમની પત્ની તૃપ્તિબેન અને બાળકો સાથે જમી પરવારી ઉપરના માળે સુવા ગયા હતા અને નીચેના ઘરને તાળું માર્યું હતું. પરંતુ રાત્રિના સમયે ચડ્ડી બનિયાનધારી ગેંગ તાળું તોડી ઘરમાં પ્રવેશી ગઈ હતી. આ ગેંગ ચપળતાથી ઘરમાં ઘૂસીને કબાટનું લોક તોડી તેમાં રહેલા કિંમતી દાગીનાઓમાં 2.25 તોલાની સોનાની એક ચેન કિંમત રૂપિયા 70,000, 1 તોલાની 2 નંગ સોનાની વીટી કિંમત રૂપિયા 40,000, 3 નંગ સોનાના પેન્ડલ કિંમત રૂપિયા 10,000 તેમજ રોકડ રૂપિયા 30,000 મળી કુલ્લે રૂપિયા 1,50,000ના મત્તાની ચોરી કરી ચોરી દરમિયાન કોઈ અવાજ ના કરી અને ઝડપથી કામ પૂર્ણ કરીને ભાગી ગયા હતા. જ્યારે બીજા દિવસે સવારે 6 વાગ્યે નેવિલભાઈની પત્ની નીચે આવી અને તૂટેલું તાળું અને વિખરાયેલા સામાનને જોઈને ચકિત થઈ ગઈ હતી અને ચોરી થઈ હોવાનું પરિવારને જાણ થતાં જ તેઓએ આ અંગે પારડી પોલીસને જાણ કરતા PIGR ગઢવી તાત્કાલિક તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ચોરોને ઝડપવા માટે તમામ સ્થળે પ્રયાસો શરૂ કરી વિવિધ ટીમોને સક્રિય કરવામાં આવ્યા હતા અને સાથે પોલીસ દ્વારા ફળિયામાં લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ ખંગાળવામાં આવ્યા હતા. જે ફૂટેજમાં ચડ્ડી બનિયાન પહેરેલી ગેંગની હરકતો સ્પષ્ટ જોવા મળી હતી. જે આધારે પારડી પોલીસ દ્વારા ગુનાહિતોને ઓળખ કરવાની કામગીરી હાથ ધરી છે. રમેશભાઈ પટેલ કોટલાવ ભંડારવાડ રહ્યું છું ને અમે 9 વાગે દારૂમાંને લોક લગાવીને ઉપર સુવા ગયા ને પછી સવારે 6 વાગે વાઇફ મારી નીચે આવી ને જોયું તો તારું ખુલ્લું હતું ને અંદર ગયા તો ચેન 2 વીટી 3 પેન્ડલ ને કેશમાં 30,000 રૂપિયા હતા. તે લઈને ફરાર થઈ ગયા છે. આના સાથે 3જી વાર આવ્યા છે એ લોકો બધા. હવે તો હવે એ લોકો ચડ્ડી ગેંગ એમ કે છે. આ લોકો હવે કેમેરામાં આવ્યા છે. 2-3 જગ્યાએ કેમેરામાં આવ્યા છે એ લોકો. 3 જણ હતા એ લોકો. ખબરના જ્યારે પોલીસની પહેલાં 100 નંબર પર કરી દીધી છે. પોલીસ બી તરત જ આવી ગયા પછી.